नमस्कार दर्शक मित्रों, मैं हूं परवीन पठान आपके सामने क्राइम 7 न्यूज में आपका स्वागत करती हूं। आइए शुरू करते हैं आज की खबर। सूरत के नानपुरा टिमलिया वार्ड में स्थित जीवन भारतीय स्कूल के स्कूल भवन, जो महावीर अस्पताल के समीप स्थित है, उस भवन में एम पावर ऑफ फाउंडेशन द्वारा कक्षा 10वीं और 12वीं के विद्यार्थियों के मार्गदर्शन के लिए एक कार्यक्रम का आयोजन किया गया था। इस कार्यक्रम में पूरे राज्य के अलग अलग शहरों के पेरेंट्स उपस्थित रहे। इस कार्यक्रम में जानकारी हासिल की, विद्यार्थियों ने पढ़ाई में उत्तीर्ण होने के साथ साथ अपने जीवन में कामयाबी और उपलब्धि हासिल करें, इस नेक मकसद से इस सेमिनार का आयोजन किया गया। इस सेमिनार में वक्ता जयेश भाई ब्रह्मभट्ट और एसोसिएशन ऑफ मुस्लिम प्रोफेशनल के जागीर चौकसी द्वारा विद्यार्थियों तथा पेरेंट्सों को स्कॉलर के बारे में जानकारी दी गई। મારું નામ રાજા શેખ છે, એમ પાવર ફાઉન્ડેશનના અમે ફાઉન્ડર મેમ્બર્સ છે, હું સંદીપભાઈ, ફેસલભાઈ અને અસલમભાઈ મલિક। અમારો એમ એ છે કે આજે ધોરણ 10 અને ધોરણ 12 કર્યા પછી વિદ્યાર્થીઓ સામે એક અંધકાર છવાઈ જાય છે કે કઈ લાઈન અમારે ચૂઝ કરવી, અને મોટે ભાગે વાલીઓ પણ એવું ઈચ્છતા હોય કે અમારો છોકરો એન્જિનિયર બને, ડૉક્ટર બને અથવા તો કોઈ મોટા ફિલ્ડમાં જાય। પરંતુ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે આગળ જતાં એનું બ્રેક થાય છે અને ડ્રોપઆઉટ સુધીની વાત પહોંચી જાય છે। અમે કારકિર્દી માર્ગદર્શન હેઠળ એવું બતાવવા માગીએ છીએ કે ઘણા એવા કોર્સિસ છે કે જેના તરફ લોકોની દ્રષ્ટિ નથી, અને એડમિશનો પણ ઘણી એવી કોલેજો છે કે જેમાં તમને મળી શકે છે। કારકિર્દી માર્ગદર્શન હેઠળ ઘણી એવી જોબ છે કે તમે ઓછા ટકા પણ એ દિશામાં જઈને તમારું કેરિયર સારી રીતે બનાવી શકો, એવો અમારો એમ છે। અને અમે આ કાર્યક્રમ સદંતર ફ્રી એક લોકોની સેવા માટે અને વિદ્યાર્થીઓના ગાઈડન્સ માટે રાખ્યો છે, અને તેમાં ઘણી સ્કૂલો અમારી સાથે જોડાયેલી છે। શહેરની લગભગ 15-20 સ્કૂલોએ અમને સમર્થન આપ્યું છે અને તેના વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે અને કાર્યક્રમ કંડક્ટ કરી રહ્યા છે વક્તા જયેશ બ્રહ્મભટ્ટ અને જાગીર ચોકસી, કે જેઓ બંને એમાં અમે સ્કોલરશીપ અંગે પણ ગાઈડન્સ આપી રહ્યા છે કે વિદ્યાર્થીઓને સરકારની કઈ કઈ સ્કોલરશીપ મળી શકે અને તેમનું ભણતર સરળ બની શકે। રિપોર્ટ બાય રફીક શેખ, ક્રાઇમ 7 ન્યૂઝ, સુરત।